દેશમાં ફરી વખત આજે કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો હતો. કુલ મળીને 32 કેસ આજે નોંધાયા હતા, જેમાં ખાસ કરીને ભુજમાં 6 કેસ પોઝિટિવ જોયા હતા. 5 પુરુષ અને 1 છોકરીનો સમાવેશ થાય છે. સાથોસાથ અંજારમાં પણ શહેરમાં 3 અને ગ્રામ્ય વિસ્તારમાં 3 કેસ આવ્યા છે. ગાંધીધામમાં 7 કેસ આવ્યા છે. આમ દિવસે દિવસે કચ્છમાં કોરોના વાયરસનું ચિંતાજનક સંક્રમણ વધી રહ્યું છે. તાત્કાલિક અસરથી સત્તાવાળાઓ દ્વારા જો સાવચેતીના પગલાં લેવામાં નહીં આવે તો આ કોરોના વાયરસનું સંક્રમણ છે એ ખૂબ જ ભયજનક સપાટી વટાવી રહ્યું છે. આજે પણ ગ્રામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ વ્યાસ પણ કોરોનાથી પોઝિટિવ થઈ ગયા છે. સાથોસાથ કહેવાય છે કે જે કંપનીઓ છે સાંગી સિમેન્ટ અને વેલ્સપન કંપનીઓ, ત્યાં પણ કોરોનાનું બહુ જ ચિંતાજનક સંક્રમણ થઈ રહ્યું છે. તાત્કાલિક અસરથી તંત્ર આ બંને કંપનીઓમાં તપાસ કરે તો કોરોનાનું ચિંતાજનક સંક્રમણ બહાર આવે તેમ છે.